પાડીમાં નજીવી બાબતે 16 વર્ષે યુવતીએ ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું. બિચારા અને મજબૂર બની ગયા છે આજના માતા પિતા. પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તથા એમની દરેક જરૂરિયાતો પૂર્ણ થાય અને પોતાનું સંતાન જીવનમાં સફળ રહી, પોતાને જે નથી મળ્યું કે દરેક વસ્તુ પોતાના સંતાનને પ્રાપ્ત થાય એવી આશાને લઈ પોતાનું સમગ્ર જીવન પોતાની ઈચ્છા અને જરૂરિયાતના ભોગે પોતાના સંતાનો માટે પોતે પેટે પાટા બાંધી પોતાનું જીવન ન્યોછાવર કરતા હોય છે. પરંતુ આધુનિકતાની સાથે સાથે આજના યુવાનોના દિમાગ પણ એટલા જ સંકુચિત અને વિચારહીન થઈ ગયા છે. આજના સંતાનો વધુ કંઈ પણ વિચારી નાની નાની બાબતોને મનમાં લાવી ત્વરિત નિર્ણય પર પહોંચી ખોટું પગલું ભરી પોતાના મા બાપને છોડી ચાલી જતા હોય છે. આવો જ કિસ્સો પાડી સોના દર્શન C2 ફ્લેટ નંબર 2 બનવા પામ્યો છે. મૂળ સુકેશ દેવજી ફરિયાના અને પાડી સોના દર્શન ખાતે રહી પાડી ખાતે જ નૂતનનગર બાગની બાજુમાં પોતાની પત્ની સાથે નાસ્તાની લારી ચલાવતા વિજયભાઈ કેશુભાઈ પટેલ સાથે બનવા પામ્યો છે. પોતાની પત્ની સાથે 2 બાળકો નિધિ તથા ફેનિલનો ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરતા વિજયભાઈ આજરોજ સવારે પોતાનો ધંધો શરૂ કર્યા બાદ 11 વાગ્યે બટાકા લેવા માટે પોતાના ઘરે આવ્યા હતા. દરવાજો ખટખટાવી પોતાના ઘરમાં હાજર પોતાની 18 વર્ષીય છોકરી નિધિને બૂમો મારવા છતાં દરવાજો ન ખોલતા બારીમાં મચ્છર માટે લગાવેલ જાળી હટાવી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશતા રસોડામાં પંખાના હૂક વડે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં પોતાની છોકરીને નિધિને જોતા તેઓ હેપતાઈ ગયા હતા. તાત્કાલિક પોતાની પત્નીને લઈ આવી દુપટ્ટો કાપી છોકરીને પાડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે એમને મૃત જાહેર કરી હતી. ધોરણ 12માં ભણતી નિધિના અવારનવાર વાંચવા બાબતે કહેતા હોય મનમાં ખોટું લાગી આવતા આજરોજ એકલતાનો લાભ લઈ એમણે જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ પાડી પોલીસ સ્ટેશન તથા પાડી હોસ્પિટલથી PM માટે CSC ખાતે લાવી વધુ તપાસ પાડી પોલીસે હાથ ધરી છે. દરેક મા બાપોની ઈચ્છા હોય છે કે પોતાના સંતાનો ભણી ગણીને ઉચ્ચ હોદ્દા પર પહોંચી પોતાનું જીવન સફળ બનાવે અને જેને લઈ પોતાની અનેક ઈચ્છાઓને દફનાવી મા બાપ પોતાના બાળકો પાછળ જીવન વ્યતીત કરતા હોય છે. પરંતુ નાની નાની બાબતોમાં મનમાં ખોટું લગાવી આવું પગલું ભરી મા બાપને એકલા મૂકી પોતે જીવનથી હારી પોતાનું જીવન ટૂંકાવી દીધા હોય છે. સાંજે તરફ સાહેબ આવી જાય.